ઉત્તરાયણના તહેવારને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં છે. ઉત્તરાયણ પહેલા જ પોલીસે રેડ પાડીને મોટી કાર્યવાહી કરી. સુરત પોલીસે ઓનલાઈન ચાઇનીઝ દોરી વેચતા ઇસમોને ઝડપે પાડી ફિરકી અને દોરી સહિતનો મુદ્દા માલ કબજે કર્યો છે. આ સાથે ચાર આરોપીઓની ધરપકડ પણ કરી છે. સુરત પોલીસને જીવદયા સંસ્થાના કેટલાક વ્યક્તિઓ દ્વારા માહિતી આપવામાં આવી કે ચાઇનીઝ દોરીનું વેચાણ ઓનલાઈન થઈ રહ્યું છે, જેને ધ્યાને રાખીને પોલીસ દ્વારા સલબતપુરા ઉદના વિસ્તારની અંદર ચાઇનીઝ દોરી વેચનારને ઝડપાયા હતા. સોશિયલ મીડિયા ઉપર આ ચાઇનીઝ દોરીના વિક્રેતાઓ અને પોતાના વેચાણની જાહેરાતો મૂકતા હોય, જેને લઈને ગ્રાહકો સાથે સંપર્ક સરળતાથી થાય છે. મળેલી માહિતીના આધારે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ કરતા હોય એવી ચાઇનીઝ દોરીના વિક્રેતાઓને ઝડપી પાડવામાં આવ્યા. 30 ફિરકી પણ ઝડપાઈ ગઈ. સલબતપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી 23 ફિરકી કબજે કરાઈ છે. સરથાણા વિસ્તારમાંથી 10 જેટલી ફિરકીઓ ઝડપી પાડવામાં આવી છે. કુલ 4 જેટલા આરોપીઓને પણ ચાઇનીઝ દોરી સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સલબતપુરા અને ઉધના પોલીસ મથકની ટીમોને પણ એલર્ટ કરાઈ ગઈ છે. સલબતપુરા પોલીસ મથકની હદમાં લિંકન જયરામ દિગ્વિજય નામના ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઉધના વિસ્તારમાંથી શેખ મોહમ્મદ અને ભરત યશરાજની ધરપકડ થઈ છે. ચારની પૂછપરછ કરતા માલ રાજસ્થાન અને વલાછા વિસ્તારમાંથી લાવ્યાની પણ કબૂલાત કરી છે. જીવદયા સાથે સંકળાયેલા તેજ શેઠ જણાવે છે કે સતત ઓનલાઈન ઉપર ચાઇનીઝ દોરીના વિક્રેતાનો સંપર્ક કરી દોરી વેચાણ માટે જે તે વિસ્તારમાં આવતા હોય તે બાબતની જાણ અમે પોલીસને કરીએ છીએ. હાલે મહેરબાન સુરત સીપી સાહેબ તરફથી 17 ડિસેમ્બરથી લઈને 15 જાન્યુઆરી સુધી ચાઇનીઝ દોરી, ચાઇનીઝ લેન્ટર વગેરે વસ્તુઓના ખરીદ, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. અને એ બાબતે જો કોઈ પણ નિયમોની અમલવારી ન થતી હોય અને ભંગ થતો હોય તો કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવેલ છે, જેથી સેક્ટર સાહેબ અને ડીસીપી ઝોન 2 સાહેબના માર્ગદર્શન હેઠળ અમારી સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનની ટીમોને એલર્ટ કરવામાં આવેલી હતી અને આવી કોઈ પણ પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલા હતા. જેના ભાગરૂપે આજરોજ સલાબતપુરા અને ઉધના બંને પોલીસ સ્ટેશનમાં ચાઇનીઝ દોરીના વેચાણ બાબતે એક એક કેસ કરવામાં આવેલ છે. સલાબતપુરામાં લિંકન જયરામ અને દેવ વિજય નામના બે આરોપીઓને અટક કરવામાં આવ્યા છે અને કુલ 4400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. અને એ જ રીતે ઉધના પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં શેખ તાજ મોહમ્મદ અને ભરત જસરાજભાઈ કરીને બે આરોપીઓની અટક કરવામાં આવેલી છે. એમની પાસેથી 3000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. આ આરોપીઓમાંથી ઉધના પોલીસ સ્ટેશનના જે આરોપીઓ છે એ લોકો રાજસ્થાનથી બિલોંગ કરે છે, એટલે એમાંથી જે આરોપી રાજસ્થાનનો છે એ પોતે રાજસ્થાનથી માલ મંગાવતો હતો. અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જે આરોપી અટક થયેલા છે એમણે અત્યારે પ્રાથમિક એવું જણાવેલું છે કે એમણે વરાછા વિસ્તારમાંથી આ માલની ખરીદી કરેલી છે.